સવારે જો એક ગ્લાસ તમે હળવું હુંફાળું પાણી પીઓ છો તેના કારણે તમે ખુદને ફિટ રાખી શકો છો। नमस्कार खबरशेर.com पर हूँ मीता आप सबनु स्वागत करूँ छू अने फरी एक वक्त एक नवो मस्त मजानो एपिसोड लईने आव्यो छू कि सवारे जो एक ग्लास तमे हळवो हूंफाळू पाणी पीओ छो तेना कारणे तमे खुदने फिट राखी शको छो। वेल आवी घणी बधी आदतो छे जेने केड़वाथी आपणने फायदो थतो होय छे, जेम के जमवानो एक क्रम छे, क्रम मुजब जो तमे सूर्यास्त पहेला जमी लो छो तो बॉडीने खासी एवुं राहत मळे छे अने परिणामे वेट लॉस थवामां पण आपणने खूब मदद मळती होय छे। एवी ज रीते सवारे ज्यारे तमे उठो त्यारे केटलाक बेज હાઇજેનિક પ્રોસિજર જે છે એ કરશો તો એનાથી પણ તમને ફાયદો થશે। સૌથી પહેલા સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે કલાક સુધી તો મોબાઈલ જે છે એને અવોઇડ કરવાનું રાખો, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી બોડી જે છે એ સેટલ થયેલી હોતી નથી। અને પાણી જે છે એ તમારે અઢળક પી લેવું જોઈએ સવારે, કારણ કે આખી રાત દરમિયાન બોડીએ જે પ્રોસેસ કરી હોય એના કારણે જે પરસેવો થયો હોય એના કારણે એ ડિહાઈડ્રેટ થયેલું હોય છે અને પાણી આપણા માટે ત્યારે ઉપયોગી થઈ જતું હોય છે। વેલ આ બધાની સાથે કઈ કઈ રીતે એનો ફાયદો થતો હોય છે આપણને એના વિશેની વાત કરીએ તો આયુર્વેદિક લેખક છે અને એક્સપર્ટ છે ડૉક્ટર અબરાર મુલતાની, એમનું કહેવું છે કે ફિટ રહેવા માટે સવારે ખાલી પેટે જો તમે પાણી પીવો છો તો એના કારણે શું થાય છે કે ઘણી નાની નાની બાબતો જે છે એ તમારી બાબતો હેલ્થને વધારે હેલ્ધી કરી નાખે છે અને એના કારણે ઘણી બધી બીમારીઓ દૂર થતી હોય છે। ટોક્સિન્સ બોડીમાંથી નીકળતા હોય છે સવારે જ્યારે તમે ખાલી પેટે હુંફાળું પાણી પીઓ છો તો એક તો તમારા આંતરડા જે છે એમાંથી એ પાણી પાસ થતી વખતે એ ઘણો બધો મળ જે છે પોતાની સાથે લઈ જતું હોય છે અને જે વિષાક્ત કહી શકાય એવા પદાર્થો જે છે એ શરીરમાંથી બહાર નીકળતા હોય છે અને હિમોગ્લોબિન જે છે જે ઓછા થવાની તકલીફ હોય કે હાડકાં કમજોર થવાની તકલીફ હોય એનાથી આપણે એ જોખમ ઘટાડી શકીએ છીએ। વેલ જો તમને શરદી વધારે થતી હોય કે કફ વધારે થતો હોય તો એનાથી પણ રાહત મળે છે, કારણ કે છાતીમાં કફ જે છે એ જામવાથી શ્વસન તંત્રને ઇફેક્ટ થતી હોય છે। હવે શ્વાસ લેવામાં તકલીફ થાય સ્વાભાવિક છે, આવામાં એક ગ્લાસ હુંફાળું પાણી જે છે એ ખૂબ અસરકારક સાબિત થતું હોય છે। વજન ઓછું કરવામાં પણ એ મદદરૂપ થતું હોય છે, કારણ કે એના કારણે મેટાબોલિઝમ મજબૂત થાય છે અને જેના કારણે બોડીમાં ફેટ બર્નિંગ પ્રોસેસ જે છે ફાસ્ટ થાય છે અને એક્સ્ટ્રા ફેટ જે છે ઓછું થવા લાગે છે। બ્લડ સર્ક્યુલેશન એને સારું રાખવામાં પણ એ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે શરીરમાં ટોક્સિન્સ અને ફેટ જે છે એ જમા થવાને કારણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી, જ્યારે બોડીને તમામ પાર્ટ સુધી બ્લડ જે છે એ ખૂબ સારી રીતે પહોંચે ખૂબ જરૂરી છે। એવામાં બ્લડ સર્ક્યુલેશનને પણ સારી રીતે કામ કરવામાં આ જે છે એ વસ્તુ મદદરૂપ થશે અને તમે ખુદને ફિટ મહેસૂસ કરશો। કહેવાનો મતલબ એ છે કે આપણા પૂર્વજો જે લાઇફસ્ટાઈલ જીવતા હતા એ લાઇફસ્ટાઈલ જો આપણે અપનાવીએ તો ડેફિનેટલી આપણે ઘણી બધી બીમારીઓથી ઘણી બધી તકલીફોથી ખુદને બચાવી શકીએ। જેટલું વોક વધારે કરી શકીએ, જેટલું આપણે શારીરિક ગતિવિધિ વધારે કરી શકીએ એટલી આપણી બોડી વધારે સક્ષમ મજબૂત અને હેલ્ધી રહેશે। ફરીથી મળીશું આ જ રીતે ખબરશે.com પર આવી જ હેલ્ધી માહિતી લઈને કે જે તમારા જીવનમાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે। થેન્ક યુ સો મચ।